આજનો ટોપિક છે મિત્રો શિયાળાની ઋતુની અંદર એક શાકભાજી એવી છે કે જેનો ઉપયોગ જો આપણે ચાર મહિના સુધી કરીએ જમવાની અંદર તો એનાથી ભવિષ્યમાં કેન્સર જેવી બીમારી પણ થઈ શકતી નથી આપણે બધા મૂળો તો ખાતા જ હોઈએ છીએ પણ ઘણા લોકો મૂળો ખાવાનું એવોઇડ એટલા માટે કરે છે કે એમને મૂળો ખાધા પછી ઓડકાર આવે છે તો મિત્રો જે મૂળાના જે પાન છે એને ક્યારેય ફેંકવા નહીં કારણ કે મૂળાની અંદર પોટેશિયમ નામનું તત્વ છે ભરપૂર પ્રમાણમાં છે એના કારણે જે લોકોને બીપીની તકલીફ હોય છે જેમને બી હાઈ બીપી હોય એવા લોકોને મૂળો ખાવાથી બીપી કંટ્રોલ રહે છે તો મૂળાની અંદર વિટામિન એ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે એના કારણે આંખોનું તેજ વધે છે અને જે લોકોને આંખોના ચશ્મા હોય એ જો નિયમિત મૂળાનું સેવન કરે ઋતુ પ્રમાણે તો એ નંબર જલ્દીથી ઓછા થાય છે અને જે લોકોને મોતીઓ આવવાનો હોય તો એ મોતીઓ જલ્દીથી આવતો નથી અને મૂળાના જે ભાજી આવે છે જે પાન આવે છે એ પાનનો જો રસ બનાવી એનો જ્યુસ બનાવી અને દરરોજ સવારે એક ગ્લાસ પીવામાં આવે તો એનાથી આપણી કિડનીમાં જે પથરી હોય એ પથરીને પણ તોડીને બહાર કાઢે છે અને આપણે કિડનીને સાફ રાખે છે અને સ્વસ્થ રાખે છે તો આયુર્વેદમાં કહી છે કે મૂળો અને દહીં એ બપોર પછી ક્યારેય ખાવું નહીં તો સ્વાદે મૂળાનો ઉપયોગ કરીએ જમવામાં તો એનાથી આપણને ઓડકાર આવે છે અને એનું જલ્દીથી પાચન થતું નથી અને એ આપણને નુકસાન કરી શકે છે એનાથી ગેસ પણ ઉત્પન્ન થાય છે મૂળાનો ઉપયોગ સોજે ક્યારેય કરવો નહીં મૂળાની અંદર જે એન્થોકોઇન નામનું તત્વ આવે છે એ તત્વ આપણા શરીરમાં જે કેન્સરના સેલ હોય છે એને એક્ટિવ થવા દેતું નથી જે લોકોને કેન્સર થયું હોય એમને કેન્સરના જે સેલ હોય શરીરની અંદર એને મલ્ટિપલ થવા દેતું નથી જે લોકોને કેન્સર થયું છે એમને પણ રાહત થાય છે અને જેમને કેન્સર નથી થયું એવા લોકો ખાય તો એમને કેન્સર પણ થતું નથી મૂળાની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણ મળી આવે છે તેથી તે એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેથી મૂળો ખાવાથી બેક્ટેરિયા કે વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગ જલ્દી થતા નથી બપોર પછી આપણે જમ્યા પછી આપણા શરીરમાં પિત્ત વધે છે અને મૂળો એ પિત્તવર્ધક છે અને એ સમયે જો મૂળો ખાવામાં આવે તો આપણા લોહીની અંદર પિત્ત વધે છે એ પિત્ત લોહીમાં ભળે છે તો લોહીના વિકારો અથવા ચામડીના લગતા રોગો થવાની સંભાવના રહેલી છે એટલે મૂળો ક્યારેય સોજે ખાવો નહીં કારણ કે એનાથી રાત્રે ઓડકાર આવે છે અને પિત્તમાં વધારો થાય છે તો આમ મૂળો ખાવાથી અનેક પ્રકારના રોગ દૂર થઈ શકે છે અને આપણને ઘણો બધો ફાયદો થાય છે તો મૂળાનું સેવન કરવું આપણા શરીર માટે ખૂબ હિતકારી છે થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ